अटल ब्रिज बनीने रेडी छे, आवती काले तेनुं लोकार्पण माननीय गुजरातना जे मुख्यमंत्री छे भूपेन्द्रभाई पटेलना वरद हस्ते जे लोकार्पण थवा जई रह्युं छे, उद्घाटन थवा जई रह्युं छे, त्यारे अत्यारे एक एवी स्टोरी लईने स्पार्क टुडे न्यूज आवी छे के त्यां कहेवाय के ब्रिजनी ऊपर स्लाइडिंग पेनलो मुकवामां आवी छे, इमरजन्सी स्लाइडिंग पेनलो जे मुकवामां आवी छे તે બે જગ્યા પર મૂકવામાં આવી છે, એક ઘેંડા સર્કલ પર અને એક હેવ મોર સર્કલ પર જે સ્લાઇડિંગ પેનલો છે તે ખાસ કરીને મૂકવામાં આવી છે, ઇમરજન્સી એક્ઝિટ માટે મૂકવામાં આવી છે, જેમ કે એમ્બ્યુલન્સ હોય કે ફાયર બ્રિગેડની કોઈ પણ ગાડી હોય તેને ખાસ કરીને મૂકવા નીકળવા માટે યુટર્ન લેવા માટે જે ઇમરજન્સી એક્ઝિટ છે તે મૂકવામાં આવે છે. તમામ જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છે. સ્લાઇડિંગ પેનલ છે, મેન્યુઅલી પેનલ છે, જેને નીચે ઉતરીને આ સ્લાઇડિંગ પેનલને ખોલવાની રહેશે. ત્યારબાદ જે ઇમરજન્સી વ્હીકલ છે તે યુટર્ન મારી શકશે, આસાનીથી યુટર્ન મારી શકશે. આ જે બે પેનલો છે, ખાસ કરીને ઘેડા સર્કલ અને એક બીજી પેનલ જે હેમો સર્કલ ખાતે મૂકવામાં આવી છે, તમામ જે દ્રશ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને બતાવી રહ્યા છે. વડોદરામાં પહેલીવાર જે આ પેનલો છે તે મૂકવામાં આવી છે, બ્રિજ પર મૂકવામાં આવે છે. જે બ્રિજ 3.5 કિલોમીટર જે બ્રિજ છે, લાંબો બ્રિજ છે, તે બ્રિજ પર આકસ્મિક બનાવ બને અને જો યુટર્ન મારવાનો થાય તો ઇમરજન્સી માટે જે યુટર્ન એક્ઝિટ આપેલો છે, ઇમરજન્સી એક્ઝિટ જે આપેલો છે તે અહીંયા ખાસ કરીને બે જગ્યા પર મૂકવામાં આવ્યો છે. જે ઘેડા સર્કલ છે ત્યાં મૂકવામાં આવ્યો છે અને એક બીજો હેમોર સર્કલ જે બ્રિજ ઉપર ઇમરજન્સી એક્ઝિટ કહેવાય કે જે યુટર્ન મારવા માટે કહેવાય કે એમ્બ્યુલન્સ હોય કે પછી અન્ય કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ હોય તેને જ્યારે યુટર્ન મારવાનો હોય છે ત્યારે યુટર્ન મારવા માટે ખાસ કરીને એક આ એક્ઝિટ છે તે બનાવવામાં આવ્યો છે. ફરી વાર એક દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે કે અહીંયા બ્રિજ પર દરેક જગ્યા પર બોર્ડ, સાઇનિંગ બોર્ડ પણ મારી દેવામાં આવે છે કે આ ઘેડા સર્કલ છે, અહીંયા હેમોર સર્કલ છે, અહીંયા રોક્ષા સર્કલ છે, એટલે જે વાહન ચાલક હોય તેઓને આસાની રહે કે સાઇનિંગ બોર્ડના લઈને આસાની રહે કે અહીંયા ઘેડા સર્કલ આવેલું છે, આગળ હેમોર સર્કલ આવે ત્યાં સાઇનિંગ બોર્ડ પણ મારવા આવે છે. અને બ્રિજની બાજુમાં જે પ્લાન્ટેશન ખાસ કરીને આકર્ષક બન્યું છે, આકર્ષકનું કેન્દ્ર બન્યું છે, પ્લાન્ટેશન છે જે રોપવામાં આવે છે, જે પ્લાન્ટ રોપવામાં આવે છે, ખાસ કરીને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે. પ્લાન્ટ પણ જે કહેવાય કે બ્રિજ પર બંને સાઈડ પર પ્લાન્ટ પણ રોપવામાં આવે છે. ખાસ કરીને કહેવાય કે વડોદરામાં પહેલીવાર આ જે બ્રિજ છે, બ્રિજ ઉપર ઇમરજન્સી જે સ્લાઇડિંગ છે, ઇમરજન્સી એક્ઝિટ માટે જે સ્લાઇડિંગ છે, ખાસ કરીને ઇમરજન્સી જે એમ્બ્યુલન્સ હોય કે અન્ય કોઈ પણ વ્હીકલ હોય જેને યુટર્ન મારવાનો હોય છે તે માટે ખાસ કરીને આ એક સ્લાઇડિંગ, મેન્યુઅલ સ્લાઇડિંગ મૂકવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્હીકલ, ઇમરજન્સી વ્હીકલ હોય તેને ઇમરજન્સી માટે આ એક્ઝિટનો યુઝ કરવાનો રહેશે. યુટર્ન મારવા માટે ખાસ કરીને આ ઇમરજન્સી એક્ઝિટ જે સ્લાઇડિંગ મૂકવામાં આવી છે, મેન્યુઅલ સ્લાઇડિંગ છે તે મૂકવામાં આવી છે. તમામ દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી બતાવવામાં આવી રહ્યા છે. ઇમરજન્સી જે સ્લાઇડિંગ છે, ખાસ કરીને ઘેડા સર્કલ અને બીજું જે સ્લાઇડિંગ છે તે હેમો સર્કલ ખાતે મૂકવામાં આવ્યું છે. આવા બે 3.5 કિલોમીટરનો જે બ્રિજ છે તે આવા બે સ્લાઇડિંગો મૂકવામાં આવ્યા છે અને એનો ખાસ ઉપયોગ જે ઇમરજન્સી વ્હીકલ હોય, એમ્બ્યુલન્સ હોય કે ફાયર બ્રિગેડનું કે અન્ય કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ હોય તેની માટે ખાસ કરીને યુટર્ન મારવા માટે આવ્યા સ્લાઇડિંગોનો ઉપયોગ થશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું છું ચિરાગ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.